ખેતર અને તેની ફરતે વાડ પુસ્તક અને નોટબુક લઈને બેસજો આ પ્રકરણ વિશે થોડીક સમજૂતી મેં કાપા પર લખી છે તે પણ આપણે સમજવાની છે હવે આ પ્રકરણમાં શું કહેવા માંગે છે કે ખેતર અને તેની ફરતે વાડ એટલે આમાં આપણે ભૌમિતિક આકૃતિઓ એક તો અને પરિમિતિ અને ક્ષેત્રફળ તેના વિશે આપણે આમાં આ પાઠમાં સમજવાનું છે તો સૌથી પહેલા ભૌમિતિક આકૃતિઓ ઘણી બધી તમારા પુસ્તકમાં પાઠ કાઢો પ્રકરણ કાઢો એટલે આવી બધી આકૃતિઓ તમને જોવા મળશે આ બધી ભૌમિતિક આકૃતિઓ કહેવાય કેવી કહેવાય ભૌમિતિક આકૃતિઓ હવે પરિમિતિ આ પ્રકરણમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે સમજવાનું છે તો પરિમિતિ એટલે શું સૌથી પહેલા તો તમને એ સમજ હોવી જોઈએ કે પરિમિતિ એટલે શું કહેવાય તો પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિ હોય બરાબર તો બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો જે સરવાળો આવે તેને તે જગ્યાની પરિમિતિ કહેવાય તો સૌથી પહેલા આપણે એ સમજીશું તો મેં કાપા ઉપર મુદ્દા લખ્યા છે અને આ તમારે યાદ રાખવાના છે મુદ્દા શું કરવાનું છે યાદ રાખવાના છે અને નોટમાં બે વાર લખવાના છે કેટલી વાર લખવાના છે બે વાર કારણ કે આ બધા મુદ્દા તમને આ પ્રકરણમાં આવડશે તો જ તમને બધી આકૃતિઓનો સરવાળો છે તેની પરિમિતિ કેવી રીતે શોધવી એ તમને ખ્યાલ આવશે તો અને પરિમિતિના એકમો કયા છે તો મીટર સેન્ટીમીટર અને કિલોમીટર છે પછી હવે આપણે આ આકૃતિ વિશે જોઈએ અને મુદ્દા પણ સમજીએ કે ભૌમિતિક આકૃતિઓ પરિમિતિ અને ક્ષેત્રફળ હવે આકૃતિ કોઈ પણ જગ્યા હોય તો તેની જે કિનારી હોય એને પરિમિતિ કહેવાય અને અંદર જે રોકેલી જગ્યા છે તેને શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય આ તમારા મગજમાં તમારે ફિટ કરી દેવાનું એટલે પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું એ તમને ખ્યાલ આવી જાય પછી પ્રકરણમાં આકૃતિઓ પ્રમાણે આપણે આગળ ભણીશું તો સૌથી પહેલા પરિમિતિ એટલે શું તો પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો બરાબર તો એ રીતે પછી પરિમિતિના એકમો તો મીટર સેન્ટીમીટર અને કિલોમીટર છે આકૃતિનું માપ સેમીમાં હોય તો પરિમિતિનું માપ સેમીમાં જ આવે અને આકૃતિનું માપ મીટરમાં હોય તો પરિમિતિનું માપ મીટરમાં લખાય આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે અને નોટબુકમાં તમારે આ જે સમજૂતી મેં લખાઈ તે બે વાર લખવાની છે અને મોઢે કરવાનું છે કે પરિમિતિ એટલે શું પરિમિતિના એકમો કયા છે પરિમિતિનું માપ કેવી રીતે આપણે મીટર હોય તો મીટરમાં ગણાય સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરમાં ગણાય છે એ બધું જ તમારે તમારા મગજમાં યાદ રાખવાનું છે હવે આપણે પુસ્તકમાં જોઈશું કે રહેમત એક ખેડૂત છે જો આજે આકૃતિ પહેલી આપી છે તે રહેમત એક ખેડૂત છે તેણે તેના ખેતરમાં ઘઉં આવ્યા છે શું આવ્યા છે ઘઉં આવ્યા છે મારા ખેતરની ફરતે વાડની જરૂર છે મારે કેટલો તાર ખરીદવો પડશે રહેમત એવું કહે છે કે આ મારું ખેતર છે અને એમાં મારે ઘઉં વાવેલા છે તો એની ફરતે મારે તારની વાડ કરાવી છે તો મારે કેટલા મીટર તારનો વાડ જોઈશે તો નીચે એક બીજી આકૃતિ આપેલી છે આજે તો એમાં માપ લખેલું છે જુઓ તમે રહેમત તેના ખેતરની હદની લંબાઈ જાણવા ઈચ્છે છે શું તમે આ ચિત્રની મદદથી તે શોધી શકશો
જુઓ દરેક બાજુની લંબાઈ તેની બાજુમાં લખેલ છે તો આ મે આકૃતિ દોરી છે રહેમતનું ખેતર છે આ શું છે રહેમતનું ખેતર અહીંયા છે 9 મીટર છે આ લંબાઈ પછી અહીંયા છે તે પણ 9 મીટર છે અહીંની જે લંબાઈ છે તે 21 મીટર છે કેટલી છે 21 મીટર અને આ જે લંબાઈ છે તે 15 મીટર છે હવે આપણે શું કરીશું આ બધી આપણે લંબાઈ તો જોઈ લીધું માપ જોઈ લીધું રહેમતના ખેતરનું હવે આપણે શું કરીશું કે આ બધી બાજુઓના માપનો સરવાળો કરીશું શું કરીશું સરવાળો આપણે આ વ્યાખ્યામાં સમજી ગયા છે કે પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો તો આ એક બંધ આકૃતિ છે માનો તમારે બરાબર છે તો રહેમતનું ખેતર પણ આપણા માટે શું છે બંધ આકૃતિ હવે તેની બધી જ બાજુઓના માપનો સરવાળો કરીએ એટલે આપણને એની પરિમિતિ મળે તો આપણે એમાં સરવાળો કરીશું 9 મીટર વત્તા 9 મીટર આ જ આપણે લખવાનું છે 9 મીટર વત્તા 9 મીટર વત્તા 15 મીટર વત્તા 21 મીટર કેટલા થાય 21 મીટર તો આ રીતે સરવાળો કરીએ આપણે તો તમને આડું કદાચ ખ્યાલ ના આવે તો આપણે આ રીતે પણ સરવાળો બાજુમાં કરી શકીએ પછી છે 15 મીટર અને 21 મીટર તો 9 ને 9 18 9 2 18 18 ને 5 12 23 23 ને 24 તો 24 નો ચોકડો મૂકીશું અને બધી 2 મૂકી ગયા તો 2 ને 3 3 ને 2 5 તો કેટલા આવ્યા 54 મીટર 54 મીટર તો રહેમતને કેટલા તારની જરૂર પડશે તો 54 મીટર લાંબી છે તો 54 મીટર તાર એને જોઈશે તો આપણે એમાં લખી શકીએ જવાબમાં હ 54 મીટર 54 મીટર 54 મીટર લાંબી છે આ શું થઈ ગયો જવાબ રહેમતને ખેતરની વાડ કરવી છે તેને કેટલા મીટર તાર જોઈશે તો 54 મીટર આપણને આનું કદાચ ના ફાવે તો આ રીતે આપણે ઊભો સરવાળો પણ કરીને પરિમિતિ શોધી શકીએ હવે આગળ રહેમતે 70 મીટરનો તાર વાળેલો મીટો રોલ વાળ માટે ખરીદ્યો રહેમતે 70 મીટર તારનો વાળેલો મીટો રોલ ખરીદ્યો હવે આગળ જુઓ પાના નંબર 150 ઉપર પાછળ પાનું ફેરવો પાના નંબર 150 હું પણ મારા ખેતર માટે આવું જ કરીશ શું તમે મને તમારો વધેલો તાર આપશો હું તે મારા ખેતર માટે વાપરીશ ગણપત એવું કહે છે કે રહેમતને કહે છે કે તમારો વધેલો તાર છે તે મને આપશો કારણ કે એને કેટલો તાર જોઈએ છે 54 મીટર જોઈએ છે કેટલો જોઈએ છે 54 મીટર એને ખરીદ્યો કેટલો 70 મીટર 70 મીટર ખરીદ્યો 70 મીટર એને તારનો વાળ જોઈએ નહીં એને કેટલો જોઈએ છે માત્ર 54 મીટર તો એમાંથી તાર વધશે તો આપણે એની બાદબાકી કરવી પડે શું કરવું પડે બાદબાકી રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો તો એમાં 70 ઓછા 54 કરવા પડે 70 ઓછા 54 આપણે આ રીતે કરશું 10 કો 10 માંથી 4 જાય તો 6 અહીંયા 6 માંથી 5 જશે તો 1 16 મીટર કેટલો આવશે 16 મીટર તાર આપ્યો 16 મીટર તાર આપ્યો કોને આપ્યો ગણપતને આપ્યો રહેમત રહેમતે આપ્યો બરાબર તો આ રીતે બાદબાકી કરીને આપણે એનો જવાબ મેળવીશું કે 16 મીટર તાર આપ્યો હવે ગણપતના ખેતરની લંબાઈ જોવાની છે તો ગણપતે રહેમતનો આભાર માન્યો આગળ જુઓ રહેમતનો આભાર માન્યો અને તેના ખેતર ફરતે વાડ કરવાનું શરૂ કર્યું પરંતુ તેને વધારે તારની જરૂર પડી કારણ કે ગણપતનું ખેતર મોટું હતું જો એ આ આકૃતિ છે ગણપતના ખેતરની જે મેં કાપા પર દોરેલી છે આ રીતે આ રહેમતનું ખેતર છે આમાં અંતે ઘાસ બધું ઉગેલું હોય છે તો એમાં આ જે લંબાઈ છે તે કેટલી છે 15 મીટર છે પછી આ બાજુની લંબાઈ છે તે પણ કેટલી છે 15 મીટર અહીંયા જે લંબાઈ છે તે 9 મીટર છે આની લંબાઈ
આપણે એનો જવાબ મળી જશે તો અહીંયા આપણે લખ્યું 9 પછી છે 9 પછી 15 પછી 15 અને 18 આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણે કેટલા મીટર તાર જોઈશે તે આપણે ખ્યાલ આવી જશે 9 2 18 18 ને 5 23 23 ને 5 24 25 26 27 28 અને 28 ને 8 કેટલા થશે 29 30 31 32 33 34 તો અહીંયા 34 નો ચોગડો આવશે 32 નો 3 4 4 ને 5 ને 6 તો 64 મીટર કેટલો જોઈશે 64 ને 66 આવશે સોરી 66 આવશે 66 મીટર તાર એને જોઈશે એટલે 66 મીટર તો 50 મીટર તાર વાળની જરૂર પડશે 50 મીટર તારની વધારે જરૂર પડશે અહીંયા આપણે જવાબમાં લખીએ કે 50 મીટર તારની વધુ જરૂર પડશે એ આપણે આમાંથી 66 મીટર ગણપતને તેના ખેતર માટે વધુ કેટલા મીટરના તારની જરૂર પડશે તેના બેની કેટલી લંબાઈ હશે આ જવાબ આપણે અહીંયા લખવાનો છે પછી આગળ આપણે જોઈએ ગણપતના ખેતરની કુલ વધનું માપ 66 મીટર છે કેટલું છે એ અહીંયા ખાલી 66 મીટર લખવાનું છે આપણે પછી ગણપત પાસે રહેવાતી તારની લંબાઈ 16 મીટર તેથી ખેતર ફરતે વાળ માટે જરૂરી વધતા એને જોઈશે તો એનો જવાબ આપણે આગળ લખીશું ગણપતના ખેતરની કુલ હદનું માપ ગણપતના ખેતરની કુલ હદનું માપ માપ 66 મીટર જે આપણે અહીંયા સરવાળો કર્યો તે 66 મીટર ત્યાં આપણે લખવાનું છે પછી આગળ આપણે જોઈશું કે વધનું માપ 66 મીટર છે ગણપત પાસે રહેમત આગળ લખશું આપણે ગણપત પાસે રહેલા તારની લંબાઈ એ કેટલી છે 16 મીટર કેટલી છે 16 મીટર તેથી ખેતર ફરતે વાળ માટે જરૂરી વધુતા તો વધુતા બરાબર 66 મીટર ઓછા કેટલા રાખશું આપણે 16 મીટર હવે આપણે 66માંથી 16ને બાદ કરવાના છે તો 6માંથી 6 જશે તો 0 6માંથી 1 જશે તો 5 50 મીટર તો હવે આપણે જવાબમાં લખીશું કે 50 મીટર તારની જરૂર પડશે ગણપતને તેના ખેતર માટે ગણપતને તેના ખેતર માટે વધુ 50 મીટર અહીંયા જવાબ લખવાનો છે 50 મીટર તારની જરૂર પડશે સોરી અહીંયા આપણે વધ લખવાની હતી અને અહીંયા આપણે કેટલા મીટર તાર એને જરૂર પડશે તે લખવાનું છે તો 50 મીટર આપણે જવાબમાં અહીંયા લખીશું કે તેને 50 મીટર વધુ તારની જરૂર પડશે કોને પડશે ગણપતને ખ્યાલ આવ્યો તો આ રીતે તેનો જવાબ આવશે હવે આપણે આ ભાગ એક અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે મહાવરો જે છે પાના નંબર 151 ઉપર તો એ આપણે આવતા તાસમાં જોઈશું તો તમારી ગૃહ કાર્યની નોટબુકમાં નોંધી લેશો ગૃહ કાર્ય કે આ સમજૂતી પણ લખવાની છે અને
पाना नंबर 150 अने 150 पर भी खेतर में आकृति दोरी खेतर में आकृति दोरी तेना जवाब लखवा अभी आकृति तमारे दोरवानी वैसे जो कार्य में नोटवा આ એક રહેવત ખેતર અને વણપટનું ખેતર આ બંને આકૃતિ દોરી અને આ પ્રમાણે તમારે જવાબો લખવાના રહેશે તો ભાગ એક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ હજી પણ ઘણું બધું બાકી છે તો ભાગ બે માં આપણે આવતા ક્લાસમાં જોઈશું ભાગ બે